Hello dear friends, let's start with solution of your RE NEET PST 12. First question, ધારો કે એક વિદ્યુત ગોળો બધી જ દિશામાં સમાન રીતે પાવર P ને વિકિરિત કરે છે. ગોળાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને શોધવાની કીધી છે. તો બેઝિકલી અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાવાળું ઇક્વેશન 1/2 એપ્સેલોન 0 E0 સ્ક્વેર ઇન્ટુ સી. હવે આને અકોર્ડિંગ તમને આની અંદર ક્યાંય તીવ્રતા નથી આપી, પાવરના ફોર્મેટમાં આપ્યું છે. તો તીવ્રતા એટલે આપણે લખી શકીએ પાવરના છેદમાં ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સેલોન 0 E0 સ્ક્વેર સી. ક્ષેત્રફળની જગ્યાએ તમારે લેવાનું આવશે અહીં ગોળાકાર સ્વરૂપે ઉત્સર્જિત થતું હોય, સો 4πr² અહીંયા બે બે કેન્સલ થઈ જશે. સો દેટ્સ વાય અહીંયા આવશે પી અપોન 2πr² ઇઝ ઇક્વલ ટુ એપ્સેલોન 0 E0 સ્ક્વેર સી. તો અહીંથી તમને E0 આસાનીથી મળી જશે ને વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, તો એને અકોર્ડિંગ પી અપોન 2πr² એપ્સેલોન 0 સી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, 1.5 વક્રીભવનાંક ધરાવતા માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 2 હોય તો આ માધ્યમની પરમીએબિલિટી ખાલી જગ્યા ટેસ્લા ઇન્ટુ મીટર ઇન્ટુ એમ્પિયર ઇન્વર્સ હોય. તો સિમ્પલ ઇક્વેશન એન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ μr ઇન્ટુ કે. હવે તમને અહીંયા μr ઇન્ટુ કે લખો, કે ની જગ્યાએ આઈધર તમે એપ્સેલોન આર પણ લખી શકો. તો અહીંયા તમને આને ઉપરથી મળી જાય કે એન સ્ક્વેર અપોન μr, તમને એને માધ્યમની પરમી એબિલિટી મેળવવાની કીધી છે. 1.5 તમને એનો વક્રીભવનાંક આપ્યો છે, ડાયઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે. તો અહીંયા સિમ્પલ μr ઇન્ટુ કે જ રાખું છું. અને હવે આપણે અહીંયા જે ડાયઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ, એટલે એન સ્ક્વેર અપોન કે ઇઝ ઇક્વલ ટુ μr, અને μr બરાબર આપણે લખી શકીએ μ/μ0. તો એન સ્ક્વેર 1.5² એટલે 2.25 ડિવાઇડ બાય 2, અને એપ્સેલોન 0 એટલે 4π × 10⁻⁷. આના ઉપરથી તમને μ મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન, એક બિંદુવત વસ્તુને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર મુખ્ય કેન્દ્રથી 60 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. જો પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ રચાય, સો દેટ મીન્સ વસ્તુ એની વક્રતા ત્રિજ્યા આર પર હોય, એટલે કે વક્રતા કેન્દ્ર આર અને વક્રતા ત્રિજ્યાને એકોર્ડિંગ વક્રતા કેન્દ્ર આર પર હશે. તો સિમ્પલ છે, એની અરીસાની કેન્દ્ર લંબાઈ 60 જ આવે. અહીંયા મિસ્ટેક શું કરશે બધા, કે જે એને વસ્તુ 60 સેન્ટીમીટર અંતર મૂકીતની મુખ્ય કેન્દ્રથી આપ્યું છે, ધ્રુવથી નથી આપ્યું. આ કોન્સેપ્ટ અહીંયા બધા મિસ કરી જશે. એટલે ખાલી એક વસ્તુને જ તમારે અહીંયા સમજવાની હતી કે આવી રીતનો તમે અંતર્ગોળ અરીસો લ્યો તો આપણને ખબર છે કે આ જે છે એને આપણે ધ્રુવ P કહીએ છીએ, આને F કહીએ છીએ, આને C કહીએ છીએ. તો ધ્રુવથી 60 સેન્ટીમીટર નથી, મુખ્ય કેન્દ્રથી 60 સેન્ટીમીટર એટલે અહીંયા છે. તો આ ખરેખર R હોય તો આ 60 હોય તો પછી આ 60 જ થાય. આમે તમે પ્રૂવ કરી શકો કે વક્રતા ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ આ 60 અને ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે F કહી દઈએ તો F, R ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે 2F થાય. સો 60 + F, સો F ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ચુંબકીય તરંગની સરેરાશ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. આ સંબંધમાં આવતા સમપ્રમાણતાના અચળાંકોનો એકમ, તો I ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ A સ્ક્વેર. હવે અહીંયા તમને વિદ્યુત ચુંબકીય તરંગ આપ્યું છે એટલે તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો કંપ વિસ્તાર લેવાનો આવે. કારણ કે આપણને ખબર છે કે આપણી આઈસની અંદર જે સેન્સેશન પ્રોડ્યુસ થાય છે, એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રના ઘટકને આભારી છે. ચુંબકીય ક્ષેત્રનો ઘટક તો માત્ર એને ગતિ કરવામાં, પ્રસરણ કરવામાં મદદરૂપ થાય છે. તો અહીંયા I ચાલે છે E સ્ક્વેર. હવે સમપ્રમાણતા એટલે I ઇઝ ઇક્વલ ટુ કે ઇ સ્ક્વેર તમે લખી નાખો. બટ અહીંયા અગેન એક એરર હજી આપણે કરશું કે અહીંયા તો E એટલે આપણે વોલ્ટ પર મીટર મૂકી દેશું, પણ E એટલે I એટલે તીવ્રતા. તીવ્રતામાં ઉર્જા આપણે વિદ્યુત ઉર્જા લેવાની છે, કારણ કે અહીંયા તમને જે ઓપ્શનો આપ્યા છે એ બધા વિદ્યુતના સ્વરૂપમાં છે, એટલે કે વિદ્યુતીય એકમો છે. તો ઉર્જા તરીકે તમે વિદ્યુત ઉર્જા મૂકીને પછી તમે અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો એટલે K મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સના દ્રવ્ય એટલે કે જેનો વક્રીભવનાંક તમને 1.5 કાચનો આપ્યો છે, બંનેની હવામાં કેન્દ્ર લંબાઈ 3 સેન્ટીમીટર છે. જ્યારે તેમને પાણીમાં મૂકવામાં આવે, પાણીના વક્રીભવનાંક 4/3માં મૂકવામાં આવે તો તેની નવી કેન્દ્ર લંબાઈ, જો સિમ્પલ છે અરીસાની કેન્દ્ર લંબાઈ એમાં કાંઈ ફેર નથી થવાનો, જે ફેર થશે એ લેન્સમાં થશે. તો બેઝિકલી એની જે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું ઇક્વેશન 1/F ઇઝ ઇક્વલ ટુ N-1/1 1/R1-1/R2,
By convex હોય એટલે દ્વિભિર્ગો હોય અને એમાં બે ની આપણે ફકરા ત્રિજ્યા સમાન લઈ લઈએ તો r1 ને minus r2 એટલે તમે 2 by r લઈને પણ કામ કરી શકો. બટ અહીંયા બાય ધ વે ઉડી જ જવાનું છે એટલે એનું અહીંયા ધ્યાનમાં નથી લેતો. આ ત્યારે મેં વાપર્યું જ્યારે હવા હોય બહારનું માધ્યમ. બહારનું માધ્યમ પ્રવાહી હોય ત્યારે હું એફ ડેશ કહી દઉં અને ત્યારે ખરેખર એન નો એન જ રાખું છું. માઇનસ પ્રવાહીનો ડાયરેક્ટ વક્રી ભવનાગત લખું છું. અહીંયા હવાનો લખ્યો, અહીંયા પ્રવાહીનો લખ્યો, તો છેદમાં 4 બાય 3 જ આવશે અને આ ખરેખર કેન્સલ જ થઈ જવાનો. તો આની અંદર આપણે ખોટું ડિટેલમાં જતા જ નથી. સો બેનો તમે રેશિયો લ્યો, આ ડિવાઈડ બાય આ કરો તો એફ ડેશ અપોન એફ આવે. અહીંયા તમે ચેક કરવા જાઓ તો એન માઇનસ વન અપોન વન, એનની જગ્યાએ આપણે વેલ્યુ 1.5 છે એટલે 3 બાય 2 માઇનસ વન અપોન વન. અને અહીંયા આપણે લખી નાખીએ 3 બાય 2 માઇનસ 4 બાય 3 અપોન આપણે લખી નાખીએ 4 બાય 3. આનું તમે કેલ્ક્યુલેશન કરો તો આ 2 એટલે 3 માઇનસ 2 એટલે આ થશે 1 બાય 2 અહીંયા થઈ જશે. અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો તો આ થશે 3 મલ્ટીપ્લાય 3 એટલે 9 માઇનસ 8 અપોન 6. અને હજી ડિનોમિનેટરમાં અને આપણે આખે આખું જે છે એ અહીંયા ઉપર લઈ લઈએ, છેદનો છેદ એ અંશમાં જાય તો 4 બાય 3 અહીંયા લઈ લઉં તો અહીંયા આવશે બેઝિકલી 4 બાય 6. અને તમે અહીંયા ચેક કરવા જશો તો અહીંયા થાય છે 9 માઇનસ 8 એટલે 1 બાય 6. તો ફાઇનલી આન્સર આવ્યો 4 કોની બરાબર, એફ ડેશ અપોન એફ. એફ ઓલરેડી 3 છે તો એફ ડેશ નવી 12 થાય એટલે અરીસાની 3 ની 3 રહેશે. એફ અરીસો 3 ને એફ લેન્સ 12 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં ટી બરાબર ટી સમયે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારો ડોલિત થતા દર્શાવ્યા છે. નીચેનામાંથી કઈ આકૃતિ તે ક્ષણે ડોલિત વિદ્યુત ભારોથી ઉત્પન્ન થતી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે. અહીંયા ઓપ્શનમાં ન જતા કારણ કે અહીંયા ઓપ્શનમાં એરર છે, તમને જે પેપર આપ્યો છે એમાં કરેક્ટ થઈ ગયા છે. આ પ્લસ અને માઇનસ છે. તો વિદ્યુત ક્ષેત્રરેખા ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય એટલે આ વિદ્યુત ક્ષેત્રરેખાનું કરેક્ટ ઇન્ડિકેશન થયું. કરંટ ધનથી ઋણ જાય છે તો જે દિશામાં પ્રવાહ પસાર થતો એ દિશામાં તમે અંગૂઠો રાખો એટલે અહીંયા આંગળીઓ આમ બહાર તરફ આવે એટલે ચુંબકીય ક્ષેત્રરેખા અહીંથી બહાર તરફ આવશે એટલે અહીંયા ટપકું ને અહીંયા આ રીતનો એરો એ તમારી કરેક્ટ આન્સર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 સેન્ટીમીટર બાજુવાળા તારનું ચોરસ ગૂંચળું અંતર્ગોળ અરીસાની સામે તેનાથી 25 સેન્ટીમીટર દૂર એવી રીતે મૂકેલ છે કે જેથી સમતલ અક્ષને લંબ રૂપે રહે. પછી એમ કીધું છે કે જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો ચોરસ ગૂંચળાના પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે સિમ્પલ છોકરાઓ ચોરસ છે એટલે તમે પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ જ કરવાની આવે, ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ જ કરવાની આવે. એટલે અહીંયા એમ બરાબર માઇનસ વી બાય યુ પરથી તમે કામ નહીં ચલાવી શકો બીકોઝ ઓફ પ્રતિબિંબ અંતર ન થઈ પ્યું. એટલે એના માટે તમારે ઓલું ઇક્વેશન જે તમે ભણી ગયા છો અંતર્ગો અરીસા માટેની મોટોનીનું ઇક્વેશન એ આપણે અહીંયા એપ્લાય કરવું પડશે. એમ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ માઇનસ યુ અને ધેન આપણે એમ ઇઝ ઇક્વલ ટુ એચ આઈ અપોન એચ ઓમાં વ્યા જશું બીકોઝ ઓફ તમને એને હાઈટ ઓફ ઓબ્જેક્ટ એટલે એની એની 3 સેન્ટીમીટર બાજુ આપી જ છે, વસ્તુની તમને આપ્યું જ છે, એની ઊંચાઈ કહો તો ઊંચાઈની લંબાઈ કહો તો લંબાઈ. તો એમ એફ એટલે આપણે અંતર્ગોળ માટે ઋણ લઈએ છીએ ને એ માઇનસ ટેન અને 25 સેન્ટીમીટર દૂર મૂકી છે એટલે વસ્તુ અંતર હંમેશા માઇનસ જ આવવાનું છે. તો અહીંયા આપણે આવી રીતના +25 લખી નાખશું. -10 અને ડિવાઈડ બાય 15 એટલે -2/3 તમને મળશે. ખરેખર અહીંયા મોટામાંની માઇનસ આવે એનાથી કાંઈ મતલબ નથી, આ બધી વસ્તુ તમે ક્લાસમાં સમજી ચૂક્યા છો. અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા મૂકું છું તો એચ આઈ ઇઝ ઇક્વલ ટુ એમ ટાઈમ્સ ઓફ એચ ઓ એટલે મોડ્યુલસ લો અહીંયા 2/3 મલ્ટીપ્લાય હાઈટ ઓફ ઓબ્જેક્ટ તો 3 હતું તો આ ખરેખર 2×10⁻²⁰ મીટર આવી પ્રતિબિંબની ઊંચાઈ. હવે ચોરસ છે આનો વર્ગ કરી નાખો તો 2^4 × 10⁻⁴ મીટર સ્ક્વેર ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, મ્યુઅન વક્રી ભવનાંક વાળા દ્રવ્યમાંથી બનાવેલ બહિર્ગોળ લેન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મ્યુટુ વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડેલો છે. તો મ્યુઅન અને મ્યુટુ વચ્ચેનો સંબંધ, આ બહિર્ગોળ લેન્સ એ ખરેખર કન્વર્ઝિંગ લેન્સ છે એ તમને ખબર છે, બટ અહીંયા એ ડાયવર્ઝિંગ તરીકે બિહેવ કરે છે. જ્યારે કોઈ કન્વર્ઝિંગ જે લેન્સ છે કન્વર્ઝિંગ ડિવાઇસ ડાયવર્ઝિંગ તરીકે ડિફેક્ટ કરતી હોય ત્યારે ઓબ્વિયસલી કન્વર્ઝિંગ તરીકે શું કામ ત્યારે બિહેવ કરતી હતી, કારણ કે બહારનું માધ્યમ હવા લેતા હતા. અહીંયા બહારનું માધ્યમ બદલાઈ ગયું તો દેટ મીન્સ એ અહીંયા શેના તરીકે બિહેવ કરવા માંડ્યું છે, તો કે અહીંયા એ જે બિહેવ કરવા માંડ્યું છે એ અંતર્ગોળ તરીકે એટલે કે દેટ મીન્સ ડાયવર્ઝિંગ તરીકે. તો બહારના માધ્યમનો વક્રી ભવનાંક વધી ગયો હોય સો દેટ મીન્સ મ્યુ વન ઇઝ લેસ દેન મ્યુ ટુ. ઓલા પણ
કાચના વક્રી ભૂનાંક, લેન્સ કાચનો જ લઈએ તો કાચના વક્રી ભૂનાંક કરતા બહારના વક્રી ભૂનાંકનો માધ્યમ ઓછો હતો, વક્રી ભૂનાંક ઓછો હતો બહારના માધ્યમનો, એક હતો. આ વધી ગયો એટલે બહિર્ગોળ અંતર્ગોળ તરીકે બિહેવ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીક્યુ પ્રકાશનું આપાત કિરણ અને આરએસ એ પરાવર્તિત કિરણ છે અને તે બંને સમાંતર છે, તો જમણી બાજુએ કયો અરીસો મૂકવાથી આ શક્ય બને? અરીસા દ્વારા એક કે તેથી વધારે પરાવર્તન હોઈ શકે. તો સિમ્પલ છોકરાઓ, તમે અંતર્ગોળ અરીસો મૂકો છો તો અંતર્ગોળ અરીસો પર આવી રીતે એ આપણે આમ એનો લંબ દોરીને એની સાથે 45 એંગલે આપાત થાય, જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. અગેઇન પાછો અહીંથી 45 કોણે આપાત થાય, જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ, તો એમ પાછું ફરે. એટલે આ પી ક્યુ આમ આપાત થયું હતું અને આર એસ ઇ પરાવર્તિત થયું, તો આ અંતર્ગોળ અરીસો હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિ 1 અને 2 માં પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં અને હવામાંથી પાણીમાં વક્રીભવન પામતું બતાવ્યું છે. હવે આકૃતિ 3 માં બતાવેલ વક્રીભવનાંક માટે વક્રીભવન કોણ થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? એકચ્યુઅલી આવા જ્યારે જ્યારે ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો, કારણ કે ઇઝીએસ્ટ ક્વેશ્ચનો છે. સિમ્પલ તમારે નેલ્સ લો અહીંયા એપ્લાય કરવાનો છે. અહીંયા હવા છે, પહેલાં હું પહેલી ફિગર માટે એપ્લાય કરું છું. હવાનો વક્રીભવનાંક 1 લઈ લઉં, N1 sin 60 = કાચ તરીકે NG લઈ લઉં છું અને લંબ સાથેનો ખૂણો sin 35 લઈ લઉં છું. દેન સેકન્ડ ફિગર માટે હું એપ્લાય કરું ઇક્વેશન, તો અગેઇન હવામાંથી એપ્લાય આપાત થાય છે, ઇન્સિડન્ટ હવામાંથી છે એટલે એને એકોર્ડિંગ એનો વક્રીભવનાંક 1 લઈ લઉં, અગેઇન sin 60 કહી દઉં અને = હું પાણીમાં જાય છે તો MW sin 41 કહી દઉં. દેન થર્ડ માટે આપણે ઇક્વેશન એપ્લાય કરીએ, તો હવે આપાત થાય છે પાણીમાંથી આપાત થાય છે, તો ત્યાં હું NW કહીશ અને sin 41 કહીશ અને = ગ્લાસમાં